જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. સામાયિક થઈ કે બધાને જાગૃતિ વધે છે ને, આનંદ વધે છે ને બધાના, બોજો વધતો નથી ને, સંભળાતો નથી તો સારું. ચાલો આજ બધા જાગૃતિનો માર્ગ છે આપણો, સમજ સમજ કરતા જઈશું, એ સમજણ ગોઠવતા જઈશું. પરિણામ રાગ દ્વેષ ક્રોધમાન મારે છૂટતા જશે ને આનંદ વધતો જશે. આજે આપણે લઈએ અજોડ જ્ઞાની, અજોડ જ્ઞાની પુરુષ જગમાં. દાદા ભગવાન પછી જ્ઞાની પુરુષ ને એમ પટેલ ત્રણ વિભાગ પાડ્યા હતા એમણે. દેખાય છે એ તો એમ પટેલ અહીં પ્રગટ થયા તે દાદા ભગવાન, અમે જ્ઞાની પુરુષ છે. અને જ્ઞાની પુરુષ તે પાછો અજોડ શબ્દ મૂક્યો, એટ એ ટાઈમ એક જ હોય, જોડી ના હોય. તો ઘણા બધા દુનિયામાં જ જ્ઞાની હોય છે, તો બધા શાસ્ત્ર જ્ઞાની હોય પણ આત્માના જ્ઞાની અને તે પાછા આવા અક્રમ વિજ્ઞાની એ અજોડ જ હોય. લોકો એ પૂછે ને તમે કેવી રીતે જ્ઞાની થયા, તો ભાઈ હું થયો નથી. એ થવા જવું ને તો મારો અહંકાર હોય વચ્ચે, થોડો કચાશ રહી જાત. આ તો કુદરતી રીતે બન્યો છે, નેચરલ પ્રોડક્શન, કુદરતી રીતે. હા, એ કહેતા ખરા કે અમને આ જગતમાં નિરંતર આત્મા સિવાય કોઈ ચીજ પ્રિય નહોતી. આત્મા જાણવો હતો, આત્મા અનુભવો હતો, આત્મા જ પ્રિય હતો. જેથી કરીને કોઈ વસ્તુ ખરાબ નહોતી લાગતી, ના ગમતું એવું કશું નહોતું, ગમતું એવું કશું નહોતું. અમને પ્રિયમાં પ્રિય આત્મા એ જાણવો હતો. અને એથી આગળ તો કે કેમ કરીને એ જાણ્યા પછી કે છે કે આ તમામ દુઃખોથી મુક્તિ થાય, એટલે કેમ કરીને આત્મા જણાય, એની જ બચપનથી ખોજ હતી. અને ખરેખર તો કેટલાય અવતારથી આ ખોજ હતી, ભવભવથી નાનપણથી આ જ ખોજ હતી. આત્મા શું હશે, ભગવાન ક્યાં હશે, દુનિયા કોણે બનાવી, કેવી રીતે ચાલતી હશે. એ કહેતા ને કે અમને નાનપણમાં અમે સંતોની સેવા કરીએ તો એક સંતે કહ્યું, જા બચ્ચા ભગવાન તેરકો મોક્ષ મેં લઈ જાયગા. તેમને તો બહુ પ્રશ્ન ઊભો થયો, ભગવાન મોક્ષે લઈ જાય તો મારા માથે ઉપરી રહ્યા. અને પછી મને કહે છે અહીંયા બેસો, પછી એમના સાડુ ભાઈ આવે તમને ઉઠાડશે, ઉઠ અહીંથી ખસ, શાળા આવે તો પછી બેવને ઉઠાડે. તો કે હા, ઉપરી ભગવાન અને મોક્ષ એ વિરોધાભાસ છે. બોલો, નાનપણ 13 વર્ષની ઉંમરે એમને આ ચક્કર ચાલુ થઈ ગયું. એક અમને સ્વતંત્રતા ગમતી હતી, પરવસતા નહોતી જોઈતી કે કોઈ માથે ઉપરી હોય ને અમને બંધન, પરવસતા નહોતી જોઈતી. અને પછી તો વિચારણા થિંકર હતા, થિંકર વિચારશીલ, નિરંતર વિચાર કે છે મારા રિવોલ્યુશન, 5000 રિવોલ્યુશન એક મિનિટમાં. એટલે આ શોધખોળમાં જ પડ્યા, મુક્તિ કેવી રીતે થાય, બંધન સેનાથી છે. અને છેવટે શોધી કાઢ્યું કે આ જગતમાં કોઈ વ્યક્તિ કે સંજોગ બાંધતું નથી, પણ પોતાની ભૂલો, પોતાના બ્લન્ડર્સથી પોતે બંધાયો છે. પોતાની ભૂલો ખલાસ થશે તો ઉપરી કોઈ રહેશે નહીં, ભગવાન પણ ઉપરી રહેશે નહીં, ભગવાન આપણું સ્વરૂપ જ છે. એટલે નાનપણથી આ ખોજ હતી. કુદરતી જીવન જેમ બધાનું જીવન જીવાતું હતું એવી રીતે એમને 16 વર્ષે પરણ્યા, સ્કૂલમાં ભણ્યા અને પરણ્યાએ ખરા અને છોકરાએ થયા. 22 વર્ષથી આખી વિચારસરણી બદલાઈ આખી. અને એમના હાથમાં શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક આવ્યું. ત્યારથી કે છે અમને એક પછી એક બધા શાસ્ત્ર, જૈન ધર્મના બધા શાસ્ત્રો વાંચ્યા, વેદાંત ધર્મનું બધું વાંચ્યું, શિવ ભગવાનવાળું વાંચ્યું, વચનામૃત સહેજાનંદ સ્વામીના વાંચ્યા, છેવટે બાઇબલ અને કુરાન પણ વાંચ્યું. અને વસ્તુ શું છે, તારણ બધું કાઢી નાખ્યું કે છે એટલી બધી અમારી પાવરફુલ મતિ હતી તે કલાકમાં તો આખું તારણ કાઢી નાખે કે આ ક્યાં ઊભા છે. કોઈ 150 ડિગ્રી હોય, કોઈ 200 ડિગ્રી, કોઈ 250 ડિગ્રી, કોઈ
પોણા 300 ડિગ્રી, પણ કઈ ડિગ્રીએ ઊભા છે અમે તારણ કાઢ્યો, અમને જોઈતું હતું મૂળ વસ્તુ, પૂર્ણ વસ્તુ ક્યાં છે, કેવી છે, કેવું સ્વરૂપ હશે. અને એ શોધતા શોધતા છેવટે નાનપણથી બધી બાબતના વિચાર, આખી દુનિયાભરના વિચાર કર્યા છે. કોઈ કહેશે જમરા આવશે, બા માંદા છે ને લઈ જશે જમરા એને, તો જમરા કોણ છે, કેવા હશે, તો એટલું બધું ચક્કર ચાલે. છેવટે પછી કહે છે અમે વર્ષો સુધી આ બધું શોધખોળમાં પડ્યા, જમરા કોણ હશે ને કેવા હશે ને ક્યાંથી આવતા હશે ને. ભગવાન એને મેં પગાર ડોલરમાં આપતા હશે કે રૂપિયામાં આપતા હશે, કેટલી વસ્તી હશે જમરાની પાસે, એના આસિસ્ટન્ટ કોણ હશે, એટલું બધું ચક્કર ચાલે. છેવટે પછી શોધી કાઢ્યું કે છે અમે જમરા નથી, યમરા જ નથી, પણ નિયમરાજ છે. જગત નિયમથી ચાલે છે. જન્મ આયુષ્કર્મના હિસાબે જન્મ થાય, આયુષ્કર્મ પૂરું થાય એટલે મૃત્યુ થાય, એ નિયમપૂર્વક જગત છે. એમ જીવનમાં બધી બાબતોમાં એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શોધી કાઢ્યો. એ કહે છે કે અમને આજે તમારા જેવા જ હતા, અજ્ઞાન દશામાં જ હતા, પણ અમારું વાસ્તવિકતા શું હશે, જગતની હકીકત શું હશે, એની વિચાર નિરંતર નિરંતર ચાલ્યા જ કરતો હતો. પ્રેમ શબ્દ ઉપર તમે 20-20 વર્ષ વિચારણા કરી હશે કે પ્રેમ શબ્દ છે શું, કયો સાચો પ્રેમ કહેવાય. અને કારણ તારણ કાઢતા 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 છેવટે મળ્યું કે 20 વર્ષ વીતી ગયા. એ બધા શબ્દો, શાસ્ત્રોના બધા શબ્દો, સાચો અર્થ, ભાવાર્થ, શબ્દાર્થ ઉપર પછી ભાવાર્થ ને છેવટે પરમાર્થ, એ શોધવા માટે જજુમ્યા હતા બધા. એક મારે માથે કોઈ ઉપરી હતું નહીં, અને આટલા બધા શાસ્ત્રો બધામાં જુદી જુદી રીતે લખેલી વાતો, એમાંથી તારણ કાઢીને અમે શોધતા. પણ છતાંય શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન થયું નથી. લોકો પૂછે ને તમે સાધના તો કંઈ કરી હશે ને, તો ના, સાધના નહોતી કરી અમે. અમે સાધનોની સાધના એ નહોતી કરી, અને સંસારી બાબતો મેળવવા માટે સાધના નહોતી કરી. અમારે તો અવિનાશી આત્મા એટલે સાધ્યની સાધના હતી. એમાં આત્મા શું હશે ને કેવો હશે ને કેવી રીતે પ્રાપ્ત થાય એની જ સાધના હતી. અને એ પુસ્તકો દ્વારા એ નહોતી, તો જે વખતે જે આવ્યું સહેજાસે તો વાંચતા, તારણ કાઢતા હતા કે હો આ લેવલની વાત છે. હા, જૈન ધર્મની વાત એમને ગમી હતી, વૈષ્ણવ ધર્મની એ ઘણી વાતો ગમી હતી. અરે જૈન ધર્મના નિયમો થોડા પાલન કરે લાગે છે, રાત્રિ ભોજન ના કરે, ઉકાળેલું પાણી પીએ, કંદમૂળ ત્યાગ, પણ તોય આત્મા પ્રાપ્ત નહોતો થયો. આ થિંકર બહુ હતા, દરેક બાબતનો વિચાર શ્રેણી કરતાં કરતાં કે આ કા મૂળ શોધી કાઢ્યું કે કયા કારણે આ જગત ઊભું થયું છે, કયા કારણે આત્મી શકે, કઈ રીતે આત્મે, કઈ રીતે આ બધું કર્મફળ આવે છે, કર્મના બીજ ક્યાં પડે છે. શોધતા શોધતા છેવટે અને 1958માં જ્યારે કુદરતી રીતે જ્ઞાન થયું, ત્યારે તો કે જો આખા સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ ભગવાન જેવું સુખ અમને પ્રગટ થયું, અને અમારો અહંકાર મમતા બધું ખલાસ થયું, આત્મા સંપૂર્ણ અનુભવમાં આવી ગયો, અને નિરંતર સમાધિ. ત્યાર પછી કે છે આ છેલ્લા 58માં જ્ઞાન થયું, 88 સુધી 30 વર્ષ એક ક્ષણ અસમાધિ ગઈ નથી કહે છે. અને એવું જ્ઞાન પ્રગટ થયું, અને નિમિત્ત અમે બને આખા દુનિયાનું કલ્યાણ કરી નાખીએ એવું જ્ઞાન પ્રગટ થયું. એક એક જણાને આ જ્ઞાનની વાત 2 કલાકમાં બોલો, આખું અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, આત્મજાગૃતિ પ્રાપ્ત થઈ જાય છે, અને તમામ દુઃખોથી મુક્તિની શરૂઆત થઈ જાય છે. બાકી અમે ક્રમિક માર્ગે ચાલેલા, ભવોભવથી ક્રમિક માર્ગે સાધના કરતા 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 આવેલા, પ્રગટ થયું અક્રમ. કેમ? તો કે ભાઈ અમે કેવળ જ્ઞાનમાં નાપાસ થયા, નહીં તો કેવળ જ્ઞાન થઈ જાત. આ કાળમાં થાય એવું નહોતું, 4 ડિગ્રી ઊણું રહ્યું. કેવળ દર્શન પૂરેપૂરું પ્રગટ થયું, જે ઘર કેવળ જ્ઞાનમાં 4 ડિગ્રી ખૂટ્યું. એટલું બધું આનંદ 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 થઈ ગયો. પછી મુક્તિ જોડે હતા, દાદા કહેતા કે સોનગઢ વ્યારાથી અમે નીકળ્યા તાપ્તી રેલમાં, વડોદરા જવાનું હતું તો સુરત સ્ટેશન આવ્યા, તે ચોવિયાર કરી એટલે સાંજે થોડું ખાઈ લીધું. જોડેવાળા ભાઈ હતા સેવામાં, તો બધું વાસણ બાસણ ધોવા ગયા, અને અમને એકદમ ફેરફાર થયો બધો. જબરજસ્ત સુરત સ્ટેશનની ભીડ ને કોલાહલ ને ઘોંઘાટ ને બધું, સુઈની મહી શુક્લ ધ્યાન, જબરજસ્ત દશા પ્રગટ થઈ ગઈ. આ કળિયુગમાં આ કાળમાં આવી દશા પ્રાપ્ત થવી કંઈક અપવાદરૂપ બની ગયું. 11મું આશ્ચર્ય કહેવાય છે, દુષ્મકાળનું આશ્ચર્ય. અસંયમ એટલે ગ્રહસ્થી વેશે
પોતે જ્ઞાની દશામાં આવ્યા. અને કેવી જ્ઞાની, કેવળ જ્ઞાની જેવી દશા, જરાક જ ઊણું રહ્યું કહે છે કે તમારે સ્વપરિણતિ નિરંતર રહી, સ્વરમણતા અને નિરંતર સ્વપરિણામમાં રહેવું, સ્વપરિણામ અને સ્વરમણતા એ દશા રહી અમારી. પર પરિણતિ ખલાસ થઈ ગઈ કે છે, અને એ દશા સંપૂર્ણ દશા ગ્રહસ્થી વિશે એક જ્ઞાની દશા દેહધારી પરમાત્મા જ કહેવાય. 4 ડિગ્રી ઊણું તો કે અમારા કેવળ જ્ઞાનમાં 4 ડિગ્રી ઊણું, પણ જગતને બાધક થાય એવા દોષો નથી રહ્યા કે છે. સૂક્ષ્મતર સૂક્ષ્મતમ લોકાલોક પ્રકાશક એમાં થોડું કામી આવે છે, અને તે અમારી આ જગત કલ્યાણની ભાવના છે એ પણ એક અમને અટકણરૂપે છે કે ભાઈ એ અટક્યું એને લીધે આવરણ છે થોડુંક, પણ એ કે અમને બાધક થવાનું નથી, કારણ જગત કલ્યાણનું કામ થશે, લાખો માણસો મોક્ષનો માર્ગ પામશે. પણ આ કાળમાં કેવળ જ્ઞાન થાય એવું નહોતું. એ લેવલના એટલી હાઇટવાળા જ્ઞાની આ કાળમાં આપણા દેશમાં, તે પાછું ગુજરાતમાં, અને તે સુરતના સ્ટેશને જ્ઞાન પ્રગટ થયું, આપણા ભરૂચની બાજુમાં જ કહેવાય. 2 જ્ઞાની થયા, શ્રીમદ રાજચંદ્ર, એ પણ ગુજરાતમાં વવાણિયામાં રાજકોટ પાસે મોરબી પાસે, અને આ ભાદરણ ગામના અને સુરતના સ્ટેશન એમને જ્ઞાન થયું. એટલે આવા જ્ઞાની ન ભૂતો ન ભવિષ્યતિ, ભવિષ્યમાં થાય નહીં આવા, ભૂતકાળમાં થયા નથી આવા, લાખો વર્ષે ગ્રહસ્થી બેસે સ્વપરિણામ હોય સ્વરમણતા હોય એ મહામુશ્કેલી. નિરંતર આત્મરમણતામાં અને જ્ઞાની પુરુષ એટલે જ્ઞાન જ સ્વરૂપ, વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહેવાય. એમની એક પણ બાબત એવી નહીં હોય કે એ બાબતનું એમણે જ્ઞાન ખુલ્લું ન કર્યું હોય. તત્વજ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન, વ્યવહાર જ્ઞાન, ધર્મ સંબંધી જ્ઞાન, બધી બાબતોનો લાખો પ્રશ્ન લોકોએ પૂછ્યા હશે, પણ આમ સરળતાથી એમ જાણે નિરાવરણ દશા હતી એમને, બધું જેમ છે તેમ દેખાયા જ કરતું હતું. અને અવિરોધાભાસ ફોડ પાડતા ગયા દરેક બાબતના. જૈન ધર્મના લાખો બાબતો છે, વૈષ્ણવ ધર્મની, વેદાંતની, બધી બાબતોનો સુંદર ફોડ આમ સરળતાથી. લોકો પૂછે ખરા કે તમે ક્યાંથી આવા જવાબ આપી શકો છો, કોઈ પણ જાતનું પુસ્તકના રેફરન્સ નહીં, સીધા સડસડાટ જવાબ આપો છો, એક સેકન્ડ અટક્યાય નથી. તો કે અમે કેવળ જ્ઞાનમાં જોઈને જવાબ આપીએ છીએ, કેવળ જ્ઞાનમાં જોઈને. એટલે જે કેવળ જ્ઞાનની દશા પ્રાપ્ત થાય ને, તો પછી એ વાણી પછી ઉદયાધીન થોડી ઘણી નીકળે, પણ આવા ફોડ ના મળી શકે. તો કે અમે કેવળ જ્ઞાનમાં નપાસ થયા, થયું નહીં કેવળ જ્ઞાન આ કાળને લઈને, તો જબરજસ્ત ફોડ આપી શક્યા. આત્મજ્ઞાન થાય અને શબ્દમાં આવી શકે એટલું જ શાસ્ત્રમાં આવી શક્યું છે. શબ્દથી આગળનો અનુભવની વાતો દટાઈ ગઈ છે, એટલે થઈ શકે એવું શબ્દમાં આવી શકે એવું જ નથી. અને છતાંય શબ્દમાં ઘણું બધું લાવી શક્યા, અને કૃપાથી આત્માનો જબરજસ્ત અનુભવ કરાવી શક્યા, આખું વિજ્ઞાન ખુલ્લું કરી શક્યા. એટલે આવા કાળમાં સંતો, મહંતો, ભક્તો, ગુરુઓ બધા બહુ હોય, જ્ઞાની મળવા મુશ્કેલ. તે તીર્થંકર વિતરાગ ભગવાનની નજીકના એક જ ડગલું બાકી રહ્યું એમને. એ ડગલું જો થઈ ગયું હોત તો આપણને કેવા લાગત, કામ ના લાગત કે છે, પછી અમે વિતરાગ થઈ ગયા હોત, પૂર્ણ વિતરાગ. આમ પૂર્ણ વિતરાગ થયા ને ખટપટિયા રહ્યા. ખટપટિયા એટલે શું? તો કે આવો તમને જ્ઞાન આપો, આટલું આજ્ઞા પકડજો, કોઈ દોષ ના જોશો, દુઃખ નહીં આપતા, એ સમજણ પાડી પાડી પાડીને મોક્ષ માર્ગે ચડાવી દીધા. એકાંતે મોક્ષ માર્ગ ખુલ્લો કરી દીધો કે મોક્ષ માટે આટલી જરૂર છે, આટલું પકડો, બીજું બધું ધર્મની વસ્તુઓ છે, અધર્મમાંથી ધર્મમાં આવવા માટે લાખો બાબતો હશે, પણ મોક્ષ માટે તો આટલી ટૂંકી ને ટચ, હથેળીમાં જ્ઞાન આપી દીધું એવું ટૂંકું ટચ કરી આપ્યો. સંતો હોય લોકો તો શું, સંતો ભક્તો ને ગુરુ એ બધું હરખું જ ગણે. દાદાએ સુંદર ફોડ પાડ્યા છે કે સંત પુરુષ કોને કહેવાય, સંત પુરુષ જુદા, સત્પુરુષો જુદા અને જ્ઞાની પુરુષ જુદા. જ્ઞાની પુરુષ અને સંત પુરુષમાં બહુ ફરક. સંત પુરુષ એટલે શું, અશુભ છોડાવે, શુભને પકડાવે, એની ચિત્તવૃત્તિની મલિનતા ઓછી થઈ ગઈ હોય, લક્ષ્મી વિષયમાં પડતા જ ના હોય, ભલું કરવામાં પડેલા, ભગવાન તારું ભલું કરશે, બધાનું ભલું થાવ, બસ લોક ગામડે ગામડે માણસે માણસે બીજાને સુખ શાંતિ આપતા હોય, હેલ્પ કરતા હોય, સંત પુરુષ કહેવાય.
સંસારી કંઈ આકાંક્ષાઓ ના હોય, પણ છતાંય ભલું કરવાનું. ભગવાન પ્રાપ્તિ ના થઈ હોય પણ ભગવાનનું કે બસ ભગવાન તારું ભલું કરશે, સુખ આપશે, ભગવાન ભગવાન નામ લેજે. એટલે એવા સંત પુરુષ કહેવાય. હજુ એમને જ્ઞાની આત્મજ્ઞાન થવાનું બાકી હોય. જ્યારે સત્પુરુષ એટલે શું, તો કે જ્ઞાની પુરુષની કૃપાથી જ આત્મ સાક્ષાત્કાર પામ્યા છે. સત એટલે અવિનાશી આત્મા, એની જેને પ્રાપ્તિ થઈ છે તે જ્ઞાની સત્પુરુષ કહેવાય. અને જ્ઞાની પુરુષ જે અજોડ કહેવાય છે, એને સ્વયં પ્રગટ થયેલું હોય, ન આ ભાવમાં એમને કોઈ ગુરુ ના હોય. પૂર્વ ભવે ચોક્કસ દાદા કહે છે અમને પૂર્વ ભવે જરૂર ગુરુ મળ્યા હશે, આ ભાવમાં નહોતા મળ્યા. શાસ્ત્ર વાંચ્યા હતા પણ એ કંઈ ગુરુ ના કહેવાય. અને સંતો મહંતો મળ્યા હતા પણ ગુરુ તરીકે સ્થાપન નહોતા કર્યા કોઈને. સત્સંગની વાતો છે તો કરીએ, આશીર્વાદ લીધા પણ ગુરુ તરીકે નહોતા. અહીંથી જ પ્રગટ થયું કુદરતી રીતે 1958માં સ્વયં બુદ્ધ કહેવાય. અને એ જે દશા તો કે જ્ઞાની પુરુષ કહેવાય, એમને પછી કંઈ શાસ્ત્ર જાણવાનું બાકી ના રહ્યું હોય, માળા ફેરવવાની બાકી ના રહી હોય, એને લક્ષ્મીની કામના ના હોય, વિષયોની કામના ના હોય, શિષ્યોની ભીખ ના હોય, કશું બધું જ કલા કેવળ આત્મરમણતામાં નિરંતર હોય. અને પછી કંઈક લોકો શરૂઆતમાં તો કોઈ પૂછતું નહોતું અને એમને કોઈને કહેલું નહીં, 4 વર્ષ સુધી તો ગુપ્ત જ રીતે રહેલા. પછી એમના ભત્રીજાના દીકરા તે બધી શાસ્ત્રની વાતો પૂછે એમને વારંવાર, તો કોઈ વખત સત્સંગમાં આવ્યા હશે તો પૂછ્યું, તો કહ્યું કે તમને જ્ઞાન થયું છે, આ તો ઊંચી વાત તમે કરો છો, આવી વાત કોઈ દાડો નથી કરી. કે હા અમને જ્ઞાન થયું છે. ત્યારે પહેલાં જ્ઞાન એમને પ્રાપ્ત કર્યું. એ તો આ ગુપ્ત રીતે જ સાવ અલગારી કે ને, કે સામાન્ય એ બૂટ પહેર્યા હોય, ધોતિયું પહેર્યું હોય, કોટ પહેર્યું હોય, ટોપી પહેરી હોય, સામાન્ય વેપારી વેશ, કોઈને ખબર ના પડે જ્ઞાની છે. ગાડીમાં ગયા હોય ને તો ખબર ના પડે, ધક્કા મારે લોકો, આવડા મોટા જ્ઞાની. કે અમારે ટ્રેડમાર્ક ના હોય, પેલો ભગવો કંઈક લીટો હોય, કંઈક કંકુનો, અથવા તો પછી ભગવા કપડાં હોય કે ધોળા કપડાં હોય, કશું નહીં. જે વેશે જ્ઞાન થયું તે જ વેશે રહ્યું. અને કપડાં બદલવા પૂરતોય અહંકાર ના રહ્યો કે હવે નવા વેશ ધારણ કરીએ ભગવા રંગનો, કે કશું નહીં, જેવું હોય તેવું ભલે રહ્યું. અને સંસારી વેશે જ્ઞાની પદ અને પાછું કોન્ટ્રાક્ટનો ધંધો, સાવ નંગોળ ધંધો કહેવાય. એ ગોટાળાનું બધું, તો એવા માથાના ફરેલા માણસો ભેગા થાય કોન્ટ્રાક્ટરો ના અંતે, તો એવાની વચ્ચે રહીને કહે છે અમે સેલ્ફ ટેક્સ, ઇન્કમ ટેક્સ આવા બધા ધંધામાં પણ અમે વિતરાગતાથી અલિપ્ત રહી શક્યા. અને કંઈક હશે એમની ભાવના કે મારે ગમે તેવી બાબતોમાં પણ સંસારમાં રહીને પણ વિતરાગ સિદ્ધ, વિતરાગતા સિદ્ધય કરવી છે અને વિતરાગતા જગતને પહોંચાડવી છે. અને છેવટે કરી શક્યા. વાઈફ હતી તોય વિતરાગ રહી શક્યા, ધંધો જબરજસ્ત તોય વિતરાગ રહી શક્યા, સેલ્ફ ટેક્સ ઇન્કમ ટેક્સ ધંધા નામે ચાલે તોય વિતરાગ રહી શક્યા. એટલે જ્ઞાની પુરુષ કહેવાય કે સંસારમાં રહેવા છતાં એ કમ્પ્લીટ વિતરાગતા. અને કહે છે ને અમે આત્મજ્ઞાન થયું ત્યારથી આખા દુનિયામાં કોઈ દોષિત નથી દેખાયો, કોઈ જોડે જુદાઈ નથી રહી, અભેદતા જ રહી છે. એટલી બધી અભેદતા કે અમને પેકિંગ જુદું ને આત્મા જુદું, પછી આ સ્ત્રી છે ને આ પુરુષ છે ને સારો છે ને ખરાબ છે ને કશું રહ્યું જ નહીં. કેવળ આત્મા રૂપે જ જગતને દિવ્ય ચક્ષુથી દેખાયા જ કરે, નિરંતર દેખાયા કરે. અને એ દશા પછી ગઈ જ નથી, નિરંતર રહી છે. જ્ઞાન પ્રગટ થયું અને કહે છે ને આમ કેટલાય ભવોની અમારી ભાવના હતી કે સ્ત્રીઓનો મોક્ષ કેમ ન થઈ શકે, ગૃહસ્થીઓ મોક્ષ કેમ ન પામી શકે, અને જગતને આ સ્થિતિમાં ન રહેવું જોઈએ, કંઈક દુઃખોથી મટી જાય, તમામ દુઃખોથી છુટકારો થાય, એવું કંઈક જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. તો આ વ્યવસ્થિતની શોધ અમે આપી જગતને, કહે છે 3 વસ્તુ માટે અમારું ભવોભવથી અમારી ઈચ્છા હતી કે છે. અને છેવટે આ ભાવમાં 3 વસ્તુ કરી શક્યા. એ લાખો ગૃહસ્થીઓ આત્મજ્ઞાન પામી શક્યા, સ્ત્રી નિરૂમા જેવા તો જબરજસ્ત સ્ત્રી દેહ પણ પૂર્ણ જ્ઞાની દશા પામી શક્યા, અને લાખો સ્ત્રીઓ માટે પણ મોક્ષ માર્ગ ખુલ્લો થઈ શક્યો, અને વ્યવસ્થિતનું જબરજસ્ત જ્ઞાન આપી શક્યા. સંસારમાં રહીને એક ચિંતા ના થાય, એક દુઃખ ના અડે, જબરજસ્ત વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું. અને કહે છે કે અમારે આ જગત આ સ્થિતિમાં ન રહેવું છે, આખું પૂઠ્યું ફેરવવું છે, આખું દુનિયાનું જે અજ્ઞાનતાથી ને અણસમજણથી તમામ મનુષ્ય દુઃખ ભોગવે છે, અને આ દુરાચાર ને ભ્રષ્ટાચાર ને વ્યભિચાર ને ઊંધા માર્ગે ચડ્યું છે, આખી દુનિયાને ફેરવવી છે અમારે.
અને ભવો ભવની ભાવના. અને કુદરતનો નિયમ કેવો છે કે જે ધ્યેય રાખ્યો હોય એ ધ્યેય એને પ્રાપ્ત થઈ જ જાય, પણ એને સિન્સિયર રહેવું પડે અને અવિરોધાભાસ, ભલે ને એક ભવ કે નહીં તો બીજો ભવ, પણ છેવટે કેટલાય ભવમાં પકડી રાખ્યું તો આ ભવમાં એમને જ્ઞાન પ્રગટ થયું. કાળ પાક્યો અને લાખો માણસોની પુણ્ય જાગી, એમને મહી દાદા ભગવાન પ્રગટ થયા અને એવું અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું કે સંસારીઓ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ માર્ગમાં આગળ વધી શકે. અહીં જ બેઠા તમામ દુઃખોથી મુક્તિ, એટલે મોક્ષ પહેલો મોક્ષ અહીં જ અનુભવે અને છેલ્લો મોક્ષ પછી એકાદ બે અવતાર પછી થઈ જશે, એવું મોક્ષ માર્ગ ખુલ્લો કરી દીધો. એટલે આ કેવી ભાવના બધી, જબરજસ્ત ભાવના પૂરી કરી શક્યા. અને એ જ એમની કરુણા હતી, એમની વિતરાગતા હોવા છતાંય આ કરુણા હતી અને કલ્યાણની ભાવના જબરજસ્ત, એની માટે ખટપટો કરીને છેવટે જગતને પહોંચાડી શક્યા. એટલે આમની તો આમ કહે ને, જેમ એક હીરાનો પહેલ, હીરા લાખો પહેલ હોય તો આખો હીરાનું વર્ણન કરવું તો મહા મુશ્કેલ, એવા જ્ઞાની પુરુષનું વર્ણન તો મહા મુશ્કેલ છે. દાદા કહે છે ને, હજુ સુધી મને કોઈ ઓળખી શક્યો જ નથી, ઓળખશે મારા જેવો થઈ ગયો છે. એ ઓળખાણ થતાં થતાં કેવો ઝવેરી હોવો જોઈએ ને હીરાની ઓળખાણ ઓળખે છે. મુશ્કેલી તોય આપણે કહીને એક પહેલની વાત થાય, કોઈક બીજા પહેલથી, કોઈ ત્રીજા પહેલથી, એમ કરતાં કરતાં બધા લોકોને દાદાનો કંઈક અનુભવ થયો છે, ઓળખાણ પડી છે એટલે દાદામાં ચોંટ્યા છે. પણ એ તે ઓળખાણ પૂરેપૂરી નથી, કરતા આપણે આ બસ આ જ્ઞાન પકડતા પકડતા આગળ વધીશું, કોઈક દાડો મૂળ સ્વરૂપની ઓળખાણ થશે. પણ છતાંય દાદા કહે છે કે અમે નિર્વિશેષ હોઈએ, બધી ઓળખાણ થયા પછી પણ એનાથી ઉપર છીએ અમે. પણ એવા ન ભૂતો ન ભવિષ્યતિ. અને પાછા કહે છે શું, તો કે અમે લઘુત્તમ બાળક જેવા હોઈએ, નાનામાં નાના બધા કરતા લઘુત્તમ, અબુધ, પાછા બુદ્ધિ અમારામાં છાંટોય ના મળે. એ તો બધા જ્ઞાનીઓ કે હું મારા કરતા, એના કરતાં હું વધારે જ્ઞાની, મારા વધારે બુદ્ધિ છે. લોકો બુદ્ધિને આધારે તો આખું જીવન જીવતા હોય ને, એના આધારે તો આખું પ્રતિષ્ઠા માન સત્તા પ્રાપ્ત કરતા હોય. ત્યારે દાદા કહે છે મારે તો બુદ્ધિ ઝીરો, અબુધ થયા છે. અને ખરેખર અબુધ થાય ક્યારે, તો કે અહંકાર ખલાસ થયો હોય તો જ બુદ્ધિ ખલાસ થાય, અને અહંકાર બુદ્ધિ ખલાસ થાય આ બાજુ કેવળ જ્ઞાન આવીને ઊભું રહેશે. એટલે જ્ઞાની પુરુષનું પદ આવીને ઊભું રહ્યું એમને. એટલે આવા લઘુત્તમ પદમાં હોવા છતાંય કે જે રિયલમાં અમે ગુરુત્તમ છીએ, રિલેટિવમાં અમે લઘુત્તમ છીએ, અને આત્મભાવે અમે અભેદ ભાવે અગુરુ લઘુ સ્વભાવવાળા, પ્રેમ સ્વરૂપ કો, એટલા બધા જેટલા બધા ગુણો કહેવાય, પ્રેમ સ્વરૂપ, વિતરાગતા, કરુણા, નિરાલંબ, નિરીચ્છક, નિર્વિચાર, બધાય પદ એમને વર્ત્યા કરે. એટલું બધું દશામાં પોતે હોવા છતાંય શ્રીમદ રાજચંદ્ર સરસ શબ્દ છે, અટપટી દશામાં જ્ઞાની વિચરતા હોય લોકો ઓળખી ના શકે કે આ જ્ઞાની પુરુષ છે. એક સામાન્ય સંત હોય ને તો લોકો હો હો કરે કે ક્યાં લેક્ચર દિયા, ક્યાં કથા ક્યાં, હવે મોટો મોટો દુનિયાભરમાં ફેમસ થઈ જાય થોડી વારમાં. કારણ કે અમારું ફેમસ બેમસ ના થઈ જાય, હવે તો ખ્યાતિ રૂપે હોય, ધીમે 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 મોઢા મોઢ લોકોને ખબર પડતી જાય, લોકોને જે અનુભવ થાય પોતાને શાંતિ થાય, એ લોકોને કહેશે અમે બોર્ડ નહીં ને કોઈ જાતની ખ્યાતિ અથવા તો પ્રખ્યાતિમાં પડીએ નહીં એની મેળે વધ્યા કરે. પણ પોતાના હાજરી વખતે તો કોઈ દાડો કોઈને ખબર નથી પડવા દીધી. 80ની સાલમાં પહેલી વખત બહાર પડી અમદાવાદમાં જન્મજયંતિ, ત્યારે તો કોઈ ઓપન ટુ સ્કાય હવે થઈએ છીએ, બોલો 58માં જ્ઞાન થયું, 68, 78 ને 22 વર્ષ પછી પબ્લિકમાં ખુલ્લું કર્યું કે છે. એ તો ગુપ્ત રીતે ચાલ્યા કરતું, તો આવ્યો મને ભેગો થયો એને સુખ થવું જોઈએ, એ તો આખી જિંદગીનો એમનો ધ્યેય હતો કે મને ભેગો થયો એને કંઈક પ્રાપ્તિ થવી જોઈએ, સુખની પ્રાપ્તિ થવી જોઈએ, દુઃખ તો મટવું જ જોઈએ અને સુખ થવું જોઈએ. આપણા માટે તો એમ કહીએ કે કોઈને દુઃખ ના થાય એટલું કરજો અને સુખ ના આપી શકો તો કંઈ નહીં, પણ એ જ્ઞાની પદની કેટલી બધી જબરજસ્ત એમની શક્તિ કે મને ભેગો થયો એને સુખ થવું જ જોઈએ, અને પછી એવું જ સુખ થવું જોઈએ કે જે સુખ પછી ફરી દુઃખ જ ના આવે, અને એવું છેવટે પ્રાપ્ત કરાવી શક્યા અક્રમ વિજ્ઞાન દ્વારા. એટલે એમની ગુણગાથા ગાઈએ ને તો ઓછી જ છે, ટાઈમે ઓછો પડે એવું છે, એટલી બધી અદ્ભુત વાતો છે. એની પર સુંદર પુસ્તકાય આવશે આપણી પાસે, અને એક ભાગમાં નહીં પતે, 4-5 ભાગ થઈ જશે, એટલું બધી દાદાની પોતાની જ વાણીમાં પોતાના જ શબ્દોમાં જ્ઞાની પુરુષની ઓળખાણ, એમના જીવન ચરિત્રની વાતો, ધંધાની વાતો, પત્ની ગૃહસ્થીની વાતો,
અને એમના જીવનમાં જ્ઞાનથી જ્ઞાની દશા પછી પણ જગતના લોકો સાથે જે વ્યવહાર કર્યો તે જ્ઞાની પદમાં રહીને કેવી રીતે બધું અદ્ભુત વાતો આપણને મળશે એમના શબ્દોમાં. લોકોએ પૂછવા બાકી રાખ્યું નથી, એમણે ખુલ્લું પારકી વસ્તુની ખુલ્લી કરતા હોય ને તે ખુલ્લું કરતા જ ગયેલા.